સુરતમાં સત્ય સાયન્સ સેવા ઓર્ગેનાઇઝેશન દ્વારા 4 અને 5 જાન્યુઆરી 2020 રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 8 કોલેજના 380 વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાં બાળકોને આકસ્મિક આપત્તિના સમયે પોતાનો બચાવ કઈ રીતે કરવો તેમજ પોતાનામાં કઈ રીતે આત્મવિશ્વાસ કેળવવો તે અંગે બાળકોને શીખવવામાં આવ્યું હતું. સાંઈરામ, અવિનાશ રાવ છું, શ્રી સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશન ગુજરાતનો સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ છું. અને અત્યારે આપણે શ્રી સત્યસાઈ સેવા સંકુલ અલથાણમાં, જ્યાં આપણો દવા મેડિકલ ફેસિલિટી અને સ્કૂલ્સ છે તેનું તે જગ્યા પર છે. આપણે અહીંયા 2 દિવસ શનિ અને રવિવારે 4th અને 5th ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખ્યો છે. અને આ પ્રોગ્રામ 1 દિવસનો છે. અને આપણે 8 કોલેજીસ સુરતની 8 કોલેજો અને આપણે ઇન્વાઇટ કરી છે. તેમાંથી ઓલમોસ્ટ 380 સ્ટુડન્ટ્સ આવશે 2 દિવસ મળીને. આ પ્રોગ્રામ 8:15 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા સુધીનો છે. એમાં આપણે પ્રેક્ટિકલિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેસ એ 2 વસ્તુ બતાવી રહ્યા છે કે એમાં છોકરાઓને ખબર પડે કે ડિઝાસ્ટર થાય તો શું કરવાનું અને એમનામાં પોતાનામાં કેટલો કોન્ફિડન્સ છે એ હેતુથી અમે આ રાખ્યું છે. અને આ આખો 1 વર્ષનું પ્રોગ્રામ છે, એટલે આ વખતે આજે જે કરી રહ્યા છે તેમાં સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. એ આપણે 1 વર્ષ પછી જે 2 દિવસનો પ્રોગ્રામ છે ને એમાં ફૂલ ફ્લેજ છે, એટલે એમાં પાણીમાં ઉતરવાનું, ફાયરમાં ને ઇવન હાઇટમાં 4 માળથી નીચે ઉતરવાનું તે બધી ટેકનિક્સ આપણે શીખવશું. આજે અમે 2-3 ટેકનિક્સ શીખવાના છીએ. મેઇન તો રોપ, જે રોપ બાંધીએ છીએ આપણે નોટ્સનું, એ ટેકનિક છે જે કામ લાગે, જે પ્રેક્ટિસ થશે. એ સેમ વસ્તુ અમે જેમ મેં કીધું કે 1 વર્ષનું છે, એટલે 3 મહિને 1 રિફ્રેશર હશે. તેમાં અમે ફાયર ફાઇટિંગ, ફાયર બ્રિગેડવાળાને બોલાવવાના છીએ અને ફર્સ્ટ એઇડ બધું પાછી અમે ટ્રેનિંગ આપશું અને રિફ્રેશ કરશું જે આજે શીખાતી. મારી ઓળખાણ તો હું, મારું નામ મનોહર ત્રિખનાળ, હું નેશનલ કમિટીના મેમ્બર છું. સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશન એક નેશનલ કમિટી, એમાં અને છેલ્લા 16 વર્ષથી હું સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકે મેં ડ્યુટી બજાવી છે. મેં મારી ફરજ અદા કરીશ. એટલે મૂળભૂત હેતુ એક ટીમ બનાવવાનો છે કે જ્યારે બી કહેવાય કે કેલેમિટી થાય, આવી કે આપત્તિ આવે તો ત્યાં જ છોકરાઓનું આખું ટીમ ત્યાં મદદ કરવાનું દોડી જાય. અને આજે લગભગ 190 જેટલા છોકરાઓ અને છોકરીઓ ભાગ લઈ રહ્યા છે. આવતીકાલે લગભગ 170-180 છે, લગભગ 380 જે વાત કરી, 380-390 જેટલા ભાગ લેશે. અને આમાંથી એ વર્ષ બાદ એક ખરેખર એક જાગૃત ટીમ ઊભી કરી શકીશું તે હેતુથી આ અમે અહીંયા કરી રહ્યા છીએ. તદ્દન ફ્રી છે અને બધાને કહેવામાં આવ્યું છે. અને અમે આ ટીમે એવું વિચારીએ કે જે વરાછામાં જે સમજો ફાયર થયો હતો બિલ્ડિંગમાં, તો એમાં બધા કૂદા હતા, તો અમે અવેરનેસ કૂદ્યો તો અમે નીચે કે બ્લેન્કેટ રાખો કે જેને સેવ કરી શકો ત્યાં જ. જેમ
અમારે આ ઇવન જે અમે ટ્રેનિંગ આપીએ છીએ આખું પેન ઇન્ડિયા ટ્રેનિંગ છે. હિમાચલથી લઈને કન્યાકુમારી સુધીના દરેકે દરેક સ્ટેટમાં અને દરેક દરેક જે કે સેમ ટેકનિક્સે યુઝ કરે, એટલે સમજો કે અહીંની કોલેજના સ્ટુડન્ટને જે અમે શીખવીએ છીએ તે જ વસ્તુ હિમાચલમાં બી શીખવવામાં આવે છે. એટલે જે બે જણા ભેગા થશે ને તો એમને ટેકનિક સેમ રહે છે, જેમ આર્મીમાં રહી છે તે રીતે. અને બીજી વસ્તુ એ છે કે ડિઝાસ્ટર જ્યારે બી થાય, એ બેઝિકલી નેચરલ કેલેમિટી હોય કે ફાયર હોય અને મેનમેડ કેલેમિટીઝ હોય, એમાં મુખ્ય બે કલાકમાં પહોંચવાનું રહે છે, 2-4 કલાકમાં તમારે પહોંચવાનું હોય, જે આર્મી અને પોલીસોને શક્યતા બહુ ઓછી છે. આપણે એક્સપેક્ટ એવું કરીએ ગવર્મેન્ટ જઈને ત્યાં હેલ્પ કરે, તે રેસ્ક્યુ કરે, તે પોસિબિલિટી બહુ ઓછી છે. એટલે અમે આ ટીમ એવી તૈયાર કરવા માંગે કે જે આજુબાજુની વેસિનિટી હોય કે જ્યારે બી ગમે ત્યાં હોય ને કંઈ કેલામિટી થાય તો એ લોકો બચાવી શકે, એ હેતુથી અમે આ ટ્રેનિંગ આપી રહ્યા છીએ.